मित्रों आगळ जोईए चेप्टर नंबर 12 स्मार्ट चार्ट नी अंदर तो आपणे पेज नंबर 159 उपर एक जो सरस मजानो चीची म्याव म्याव करीने एक टॉपिक आव्यो छे तेनी अंदर तमने शुं लख्युं तो के पालतू प्राणीओ अने पालतू पक्षीओ केटला कोण राखे छे एना विशे माहिती छे तो मित्रों एमां तमने खबर बिलाड़ी कूतरो ससुरू गाय पोपट बकरी खिस्कोली वगैरह नी माहिती आपी छे तो ये माहिती मुजब तमे जोवो छो तो कुल तमारी पासे केटला प्राणी तो जुओ तो तमने एनी अंदर एक जे छे बिलाड़ी तेनी सामे तो एक बे त्रण चार चार आखा कोष्टके छे आ केवा छे तो ठीक है पांच पांच नो एक जूथ बनावला एक बे त्रण चार ने पांच पछी बे होय तो बीजा बे तो आवी रीते तमने आपू छे एक लीटी एटले आपणे एक गणवा तो जो तमे टोटल लीटीओ गणो तो के पहला चार मां पांच ले के 20 अने पछी चार ले टोटल 24 लीटी तो बिलाड़ी नी संख्या केटली थई 24 पछी वी रीते तमारे कूतरा सतला गाय पोपट बकरी खिस्कोली वगैरह की संख्या गणो जो खिस्कोली तमने 3 5 15 देखाय बकरी 5 4 20 देखाय पोपट 5 ने 2 5 ने 3 8 देखाय गाय 4 5 20 ने 2 22 देखाय ससला तो 5 ने 5 10 देखाय तो એવી રીતે કૂતરાની એક સંખ્યા તમારે જાતે લખવાની છે હવે તો તેમાંથી તમને સવાલ પૂછ્યો છે તો કે સૌથી કુલ સંખ્યા તો આખું જે આ બધાનો ટોટલ તમે અહીંયા મારો આનું જે ટોટલ તમે અહીંયા નીચે મારશો જેટલા થાય એટલા તમારે ટોટલ જણાવવાનું બીજી વાત તમને આપી છે સૌથી વધારે કોણ છે તો આપણે આકૃતિ જોઈને ખબર પડે સૌથી વધારે કઈ પ્રાણીની સંખ્યા છે કૂતરાની ત્યાર પછી સસલાની છે હવે ત્યાર પછી જો તમને કયું પ્રાણી રાખવું ગમે છે તો તમારે આમાં પોતાના પસંદ મનપસંદ જવાબ આપવાના કોઈને પોપટ ગમે કોઈને બિલાડી ગમે કોઈને કાચબો ગમે તો તમને અહીંયા મેં લખ્યું છે તો ભાઈ કૂતરો ગમે તેની સિવાય કયા કયા પાલતુ પ્રાણીઓ તમે ઘરમાં પાળી શકો તો કે બિલાડી કૂતરો સસુરુ કાચબો પોપટ મેના વગેરે જેવા પ્રાણીઓ પાળી શકીએ ત્યાર પછી પેજ નંબર 161 ઉપર તમે પાછો જાઓ એની અંદર તમને આપ્યું છે અહીંયા આગળ આવૃત્તિ કોષ્ટક તો આવૃત્તિ કોષ્ટક ની અંદર જેવી રીતે તમને બોક્સ ગણતા આવડી ગઈ એ પ્રમાણે તમે બોક્સ ગણી અને સંખ્યા લખવાની છે અને ત્યાર પછીના સવાલ જવાબ જો હું તમને નીચે આપું છું તો કે દરેક પ્રકારના વાહનોની સંખ્યા આપણે કોષ્ટકમાં લખી હવે અડધા કલાકમાં કુલ કેટલા વાહનો છે તો કુલ ટોટલ તમારે નીચે અહીંયા લખવાનું છે હવે તો કે ખટારાની રિક્ષા કરતા ખટારાની સંખ્યા રિક્ષા કરતા 3 ગણી વાત સાચી ખોટી તો કે સાચી આ 3 ગણી છે પછી 7 કટારા 2 બસ માટે તો 7 કટારા હોય તો પહેલા 5 લીટીની 2 લીટી એટલે 7 અને 2 બસ માટે 2 લીટી હવે ત્યાર પછી તમને આગળ વાત આપી છે તો કે મહાવરો આપ્યો છે તો મહાવરાની અંદર તમને એવું કીધું છે તો કે શાળાનો સમય છૂટે પછી તમને કેમ 5 કલાક તમે શાળાએ જતા પહેલા આવતા તો હવે શાળા છૂટી જાય પછી તમને શું કરવું ગમે તો ઘણા વિદ્યાર્થીઓને ભૂખ લાગે તો ખાવું ગમે ઘણાને રમવું ગમે ઘણાને મોબાઈલ ઘૂમડવો ગમે ઘણાને બધા અલગ અલગ ક્રિયા છે એમાં અમુક ક્રિયાઓ ટીવી જોવું કેટલા તમે 4 બાળકોને રમવું કેટલા તમે 2 બાળકોને છોકરી વાંચવું 1 બાળકોને ગૃહ કાર્ય કરવું 0 એ તો કોઈ ગમે જ નહીં ગૃહ કાર્ય કરવું ગમે ના ગમે પછી ક્રિકેટ રમવું 2 જણાને ગમે સુવાનું આપણે ન ગમે કે શાળાએથી આવ્યા એટલે મસ્તીમાં હોય એટલે આપણે સુઈએ પણ નહીં તો કુલ 10 બાળકોની અહીંયા વાત આપી છે ત્યાર પછી તમને ટોપિક આપ્યો છે ઠંડુ અને ગરમ તો તાપમાનની ઉપરથી તમને આપ્યું છે ઠંડુ ગરમ તો જો પેજ નંબર 165 ઉપર તેની અંદર જો એક દાખલો તમને દોરેલો છે દાખલાની અંદર તમને સામે આપ્યું છે તો કે બે અલગ અલગ સિટીના સ્માર્ટ ચાર્ટ દર્શાવ્યા છે અહીંયા આગળ તેમાં સૌથી વધારે ઠંડુ રહે સૌથી વધારે ગરમ તો જોવાનું તો સૌથી વધારે ગરમ કોણ છે તો પહેલી જૂનનો સૌથી વધારે ગરમ શહેર કોણ છે તો કે જેસલમેર 38 સેલ્સિયસ તાપમાન છે સૌથી ઠંડુ કોણ છે પહેલી ડિસેમ્બરના રોજ તો કે શિમલા 10 સેલ્સિયસ 1 જૂન અને 1 નવેમ્બર વચ્ચે કયા તાપમાન તો બંનેના બધાના તાપમાન ગોતવાના તો કોનો તફાવત સૌથી ઓછો જોવા મળે છે બેંગ્લોરમાં કોનો જોવા મળે છે બેંગ્લોરમાં કોનો બેંગ્લોર પછી એની પછીનો આલેખ તમે જુઓ મિત્રો એની પછીના આલેખમાં તમને સસલાની સંખ્યા આપી છે તો શરૂઆતના વર્ષમાં કેટલી હોય 10 હોય એક વર્ષમાં વધીને 18 થાય પછી 32 થાય 58 થાય 58 થાય એમ આગળ તમારી સંખ્યા સસલાની વધ્યા કરે તો એની સવાલ જવાબ આપ્યા છે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા કેટલી હતી તો એની વાત તમને આપી છે તો કેટલી હતી તો કે બમણાથી થોડીક વધારે વધે છે પછી હવે બીજો સવાલ આપ્યો છે 6 વર્ષના અંતરે કેટલી થાય તો 6 વર્ષના અંતરે આપણે અંદાજે લખીએ તો ભાઈ 400 થાય તો 8 વર્ષ પછી 1000 ને પાર કરી જાય તો કે હા કરી છે તો અહીંયા થી આલેખ 2 ના સવાલના જવાબ છે તમને આગળ આપેલા છે એ મેં અહીંયા તમને લખ્યા છે હવે ત્યાર પછી તમને આપ્યું છે પરિવાર વૃક્ષ બધાના બાળકોના પરિવાર અલગ અલગ હોય મારો પરિવાર અલગ હોય તમારો પરિવાર કોઈને તમારા પપ્પાને 2 ભાઈ હોય કોઈને 4 ભાઈ હોય કોઈને 2 ભાઈ ને 1 બેન હોય તેવી રીતે પેલા તમારે દાદા દાદીનું નામ લખવાનું પછી તમારા પપ્પાને કેટલા ભાઈઓ અને કેટલા બેન છે એ બધા અહીંયા લખવાનું એ બધું કોને પૂછવાનું આપણે મમ્મી અને પપ્પા કારણ કે આપણને પૂરતી ખબર હોય નહીં પછી આપણા મોટા પપ્પાનું નામ તો સામે મોટાબાનું નામ તો એના મમ્મીનું નામ તો સામે પપ્પાનું નામ કાકાનું નામ સામે કાકી પછી એમને કેટલા દીકરા 3 દીકરા 2 દીકરા 1 ભાઈ 1 બેન છે ભાઈ હોય લગ્ન થઈ ગયા તો ભાઈ સાથે ભાભી ભાઈને પાછા છોકરા હોય તો આપણા ભત્રીજાના નામ પણ લખવાનું તો આવી રીતે આપણે પરિવાર ચાર્ટ દોરવાનો છે ત્યાર પછી તમને આગળ વાત આપી છે
છોડની આર્થિક વૃદ્ધિનું કોષ્ટક. તો છોડની વૃદ્ધિનું જે કોષ્ટક આપ્યું છે પેજ નંબર 169 ઉપર, એના પરથી આપણે જોવાનું છે કે કયા દિવસ દરમિયાન છોડમાં વધારે ફેરફાર જોવા મળે છે. તો 8-12 જો તમે જો કોષ્ટક ની અંદર જો 8-12 માં જે ઊંચાઈ છે વધારે પ્રાપ્ત કરે. તમારે પેલા ગુલાબી ટપકા પેન્સિલ થી દોરવા એટલે તમને જોવામાં સરળતા રહે. હવે ગુલાબી ટપકા તમે દોરો એટલે તમને એમાં જોવા મળે કે પેન્સિલ થી કયો ગ્રાફ સૌથી વધારે ઊંચો થાય છે. પછી ત્યાર પછી એ પૂછે 14મા દિવસે કેટલું જોવા મળે. તો 14મા દિવસે તમારે સામે આમાં જોવાનું સેન્ટીમીટર. તો 14મા દિવસે તમે અહીંયા જોવા દો 16 ની આગળ 15 ની આગળ મૂકીને 14મા દિવસે તમારું ક્યાં હોય છે. તો કે 9.9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર ને 10 સેન્ટીમીટર ની વચ્ચે અને 10 ની નજીક એટલે 9.9. અને 100મા દિવસે તો કે દરરોજ આ જીવન આવી જાય 100 ની ઊંચાઈ વધે નહીં. તો અમુક ઊંચાઈ વધે પછી શું થાય અટકી લે. એટલે 100મા દિવસે પણ એટલી જ ઊંચાઈ જોવા મળે. તો એનો જવાબ આપણે લખશું ના 100મા દિવસે 17-18 સેન્ટીમીટર રહેશે. હવે એનાથી ઊંચો 16 થાય નહીં. કારણ કે એક મર્યાદા હોય. આપણે છીએ તો ભાઈ આપણે નાના હોઈએ મોટા થઈએ ધીમે ધીમે મોટા થાય. પણ આપણે એવું છે દર વર્ષે મોટા થતા જઈએ તો ઘણા બધા લોકો આજે ઘરમાં પણ ન કરી શકે એવું બનતું. પણ એવું બનતું નથી. તો મિત્રો બસ આપણો એક જ નાના બોર્ડ નો પાઠ છે. એક જ બોર્ડ માં આપણો અહીંયા પાઠ પૂરો.